અને હવે જોઈશું ગુજરાતના અન્ય ટોપ 9 ન્યૂઝ. આશા વર્કર બહેનોનું આંદોલન સમેટાયું. આશા વર્કર સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે એક કલાક બેઠક ચાલી હતી. આશા વર્કર બહેનોને આશ્વાસન આપ્યા બાદ આંદોલન પૂર્ણ કરાયું છે. જીતુ વાઘાણીએ કહ્યું છે કે આશા વર્કરની માંગ વિશે અમે સકારાત્મક નિર્ણય કર્યો છે. राज्य सरकार ने बधु एक आंदोलन समेटा में सफलता मिली है. सरकार 14 पैकी 11 मांगों संतोषवा बाहेंदरी आपता वन रक्षकों की लड़ाई पण समेटाई गई है. गुजरात राज्य वन रक्षक मंडल साथ आ बैठक विषे जीतू वाघाणी कहूं कि कर्मचारी साथ सारा माहौल में चर्चाओ थी है. वर्षो थी नहीं स्वीकाराये मांगों स्वीकार. ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા માજી સૈનિકોના આંદોલનનો પણ અંત આવી ગયો છે. સરકારે માજી સૈનિકોના પ્રશ્નોનું ઉકેલ લાવવા માટે 5 સભ્યોની સમિતિ નિમી છે. આ કમિટી તેમના પ્રશ્નોને સાંભળ્યા બાદ સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કરશે અને ત્યારબાદ સરકાર કોઈ ચોક્કસ ફેંસલો કરશે. બીજી બાજુ એસટી નિગમના કર્મચારીઓનું આંદોલન પણ પૂર્ણ થતાં સરકારને હાશકારો થયો છે. ગાંધીનગરમાં વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદી અને એસટીના કર્મચારીઓ યુનિયનના આગેવાનો વચ્ચે બેઠક મળી હતી. અંદાજે 7 કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠકમાં 25 વર્ષ જૂની વિવિધ પડતર માંગોનો સ્વીકાર કરાતા આંદોલનનો સુખદ અંત આવ્યો છે. ગાંધીનગર વિધાનસભા ગેટ નંબર 3 બહાર એલઆરડી મહિલાઓએ કર્યું વિરોધ પ્રદર્શન. એલઆરડી મહિલાઓની અટકાયત કરાઈ હતી. એક એલઆરડી મહિલાની તબિયત લથડતા તેને ગાંધીનગર સિવિલમાં ખસેડાઈ હતી. બીજી બાજુ અન્ય એલઆરડી ઉમેદવારોને કરાઈ લઈ જવાયા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે વધુ એક સરકારી કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ગાંધીનગરના સચિવાલય પરિસરમાં સરકારી કર્મચારીઓએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો છે. 5 વર્ષ ફિક્સ પગારની નીતિ રદ કરવાની માંગ સાથે કર્મચારીઓએ વિધાનસભા સામે રેલી કાઢી હતી. સરકારને જૂની પેન્શન યોજના લાગુ કરવાની સચિવાલયના ફિક્સ વેતન કર્મચારીઓએ માંગ કરી છે. નવસારીમાં લાંચી અધિકારી સામે ઈસીબીએ સપાટો બોલાવ્યો. જિલ્લા પુરવઠા અધિકારી વિશાલ યાદવ રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયો છે. એલડીઓ અને લ્યુબ્રિકન્ટનો ધંધો કરતા વેપારીએ ઈસીબીમાં ફરિયાદ કરી હતી. બાદમાં ઈસીબીએ પુરવઠા અધિકારી સામે આ કાર્યવાહી કરી છે. તિસ્તા શેતલવાડ વિરુદ્ધ કોર્ટમાં એસઆઈટીએ દાખલ કરી ચાર્જશીટ. એસઆઈટીની ચાર્જશીટમાં તિસ્તાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. એસઆઈટીએ તિસ્તા વિરુદ્ધ ગંભીર આરોપોના પુરાવા રજૂ કર્યા છે. ચાર્જશીટમાં 99 જેટલા લોકોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હોવાની માહિતી છે. રાજ્યમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી સામે આવી છે. થંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે 23 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે તથા 25 અને 26 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી છે. અમરેલી અને ભાવનગર સહિતના આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.